जो तमे अमदावादनी झड़पी लाइफ थी कंटाळी गया छो अने जंगल विस्तार में जईने आरामनी हळवी पड़ो माणवा इच्छो छो तो हवे तमारे अमदावादनी बहार जवानी जरूर नथी, कारण के अमदावाद शहरनी मध्यमां ज हवे अमदावादीओने मळशे जंगल अने जंगलनो अहसास। सतत दौड़तू, सतत भागतू अने 24 कलाक धबकतू शहर एटले अमदावाद। ऊंची इमारतो, प्रदूषित वातावरण अने व्यस्त जीवन जेनो पर्याय छे, ते शहरनी सूरत हवे बदलावा जई रही छे। ऊंची इमारतो नहीं परंतु शहरनी मध्यमां बनवा जई रह्युं छे जंगल। આ છે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આવેલું બાયોડાયવર્સિટી પાર્ક। શહેરીજનોને શહેરની મધ્યમાં જંગલના વાતાવરણનો અહેસાસ કરી શકે તે માટે 78 લાખના ખર્ચે આ પાર્ક તૈયાર કરાયો છે। પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકાએ 2 હેક્ટર જમીનમાં જંગલ ઊભું કર્યું છે, જેમાં 120 પ્રજાતિના 7000 જેટલા ઝાડ વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે, તો મોર, ચકલી, કોયલ અને પોપટ જેવા વિવિધ પક્ષીઓ પણ રાખવામાં આવ્યા છે। પાર્કની મુલાકાતે આવતા મુલાકાતીઓ માટે બેઠક માટે લાકડા અને વાંસના બાકડા બનાવવામાં છે। લોકોને એજ્યુકેશન પર્પઝ માટે કયા ટાઈપના ઝાડ છે તો અમે અહીંયા લાકડાની કાર્વિંગ કરીને ઝાડના ગુજરાતી નામ અને બોટનિકલ નામ સાથે અહીંયા અમે એનું નેમ પ્લેટ લગાવશું, પ્લસ અહીંયા જે રિલેક્સેશન પ્લસ સ્ટ્રેસ ફ્રી મેડિટેશન માટે પબ્લિકને ઘણું બધું ઉપયોગી થશે। બીજો ફેઝ આપણે 6 હેક્ટરની અંદર કામ ચાલુ છે, જે આવતા 3-4 વર્ષમાં જ્યારે સર્ટેન ગ્રોથના ટ્રીઝ પડશે ત્યારે આપણે પબ્લિક માટે ખુલશું। પાર્કની મુલાકાતે આવતા મુલાકાતીઓને કોર્પોરેશન દ્વારા નક્કી કરાયેલો ચાર્જ ચૂકવવાનો રહેશે, જો કે હજુ પાર્ક ખોલવાની મંજૂરી મળ્યા બાદ જ અમદાવાદીઓ જંગલમાં ફરવાની મજા માણી શકશે। શહેરની મધ્યમાં બનેલું બાયોડાયવર્સિટી પાર્ક જે શહેરની વચ્ચે રહીને પણ લોકોને જંગલની અનુભૂતિ કરાવશે। આ પાર્કની વાત કરીએ તો આ પાર્કમાં 7000થી પણ વધુ વૃક્ષો અને એ પણ એવા વૃક્ષો કે જે લોકોએ ભાગ્યે જ જોયા હશે। ખાસ તો આ પાર્કમાં આવીને લોકો યોગા મેડિટેશન કરીને પોતાની હેલ્થ પણ સુધારી શકે છે। પાર્ક તો સંપૂર્ણપણે તૈયાર છે, પરંતુ રાહ જોવાઈ રહી છે ગૃહ મંત્રાલય ક્યારે આ પાર્ક્સ ખોલવાની મંજૂરી આપે અને આ પાર્કનો લાભ અમદાવાદવાસીઓ કરી શકે। કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।